જામનગરના સુરમાની ટાઢક અને અતરની મહેકે જામનગરના જામનગરનું ગૌરવ વધારી અને વિશ્વભરમાં અનેરી ઓળખ ઊભી કરી છે. પરંતુ કમનસીબી એ છે કે હાલ ડિજિટલ અને ડીઓના જમાનામાં અતર અને સુરમાની લેવાલી ઘટી છે, જેને લઈને વર્ષોથી અને પેઢી દર પેઢી આ વસ્તુના વેચાણ સાથે સંકળાયેલા લોકોને માથે ઉપાધિના વાદળો ઘેરાયા છે. જામનગરમાં આવેલ સ્મશાન નજીક સુરમો અને અતર વેચતા લોકોએ જણાવ્યું કે હાલ આ ધંધામાં કમાણી તો દૂરની વાત છે, પરંતુ ખર્ચ કાઢવા પણ અઘરા છે. સ્મશાનને નિહાળવા દર્શનાર્થીઓ આવતા હતા, ઉપરાંત મોલ કલ્ચર અને દર્શનાર્થીઓની સંખ્યામાં હાલ ઘટ થતાં કમાણી સામાન્ય થઈ ગઈ છે. અને વેપારી મસ્તુપા અસગર અલી અતરવાલાએ જણાવ્યું કે તેઓ છેલ્લા 42 વર્ષથી સ્મશાન પાસે વેપાર કરી રહ્યા છે, પરંતુ હાલ મોટે પાયે ઘરાકીમાં ફટકો પડ્યો હોવાથી કાજલ અતર સુરમો સુડી ચાપુનું કોઈ લેવાલી ન હોય તેવું જણાવી રહ્યા છે. હા સાહેબ, હું જામનગરનો રહેવાસી છું અને જામનગરની અંદર હિન્દુ સ્મશાન આગળ આજે ઘણા વર્ષ પહેલાં 48 વર્ષથી ધંધો કરું છું. અમારું જામનગરનું ફેમસ છે સુરમો, કાજલ, કપ્પુ, અત્તર, સુડી ચપ્પુ. અને બહારના જે લોકો ટુરિસ્ટ લોકો જામનગરનું જે હિન્દુ સ્મશાન સોનાપુરી જોવા માટે આવે છે, તો હાલની અંદર તો સાહેબ હવે ઘણા વખત અમારે ટુરિસ્ટ બહુ કમ થઈ ગયું. પહેલાં તો સ્ટાર્ટિંગની અંદર તો ઘણા વર્ષ પહેલાં તો ઘણું જામનગરનું સ્મશાન હતું, આવતા લોકો જોવા બહારના ટુરિસ્ટ લોકો રોજની 25-30 બસો આવતી હતી. અત્યારના તો એક બે પણ આખા દિવસની બસો નથી આવતી. ટુરિસ્ટ તો અમે કીધું આવતા નથી. બાયપાસ રોડ થઈ ગયા, બાયપાસથી હવે બન્યું અમુક જામનગરના રસ્તાઓ થઈ ગયા, ટુરિસ્ટ લોકો તો જામનગરમાં જોવા લાયક આવતા નથી, આવે છે. પણ અમારું આ જામનગરનું ફેમસ છે, બહારના લોકો લઈ જાય છે અને અમારી પાસે મંગાવીએ છીએ. અમારું આ જામનગરનું હિન્દુ સ્મશાન ઘણા વર્ષે ધંધો કરીએ છીએ.